નમસ્કાર, વેલકમ ટુ મિશન ડેલી. ચૂંટણી 16મી લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે પ્રચાર શરૂ થઈ ગયો, ઉમેદવારોની પસંદગી શરૂ થઈ ગઈ અને પ્રચાર ચરમસીમા, એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો અને બિલકુલ ફેંસલે કી ઘડી, એટલે કે આજના દિવસે ફેંસલો પણ આવી ગયો. અનએક્સપેક્ટેડ, સવારથી બધા જ લોકો, કરોડો લોકો ટીવી સેટ સામે લાગેલા હતા, સોશિયલ મીડિયા પર લાગેલા હતા, ઇન્ટરનેટ પર લાગેલા હતા અને રેડિયોઝને પણ એ લોકો અપડેટ કરતા હતા, કારણ કે એક પણ ક્ષણ ચૂકવી નહોતી. જે પ્રમાણે 16મી લોકસભાની ચૂંટણીને હાઇપ મળી હતી અને તેને લઈને ચૂંટણી પ્રચારમાં પણ એટલી જ તમને સેન્સેશનલ દેખાઈ, સાથે સાથે ચૂંટણી પરિણામમાં પણ એટલી જ ઉત્સુકતા. પરિણામ જાહેર થઈ ગયા અને ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે વાત કરતી હતી, દાવા કરતી હતી, તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ ધાર્યું હતું તેના કરતાં પણ વધુ સારું પરિણામ ભારતીય જનતા પાર્ટી અને એનડીએનું પરિણામ આવી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થવાના તે પણ નિશ્ચિત છે. હવે એનાલિસિસ છે. એનાલિસિસમાં સવારે 7 વાગ્યાથી અમારી ટીમ આપ સુધી પળેપળની ખબર આપતી હતી, પોલિટિકલ પાર્ટીઝના અલગ અલગ લોકો સાથે આ પરિણામોની ચર્ચા કરતી હતી, પરંતુ હવે જ્યારે સ્પષ્ટ થઈ ગયું છે ચિત્ર, ત્યારે મિશન દિલ્હીમાં આજે અમારા 4 ગેસ્ટ અને 4 ગેસ્ટ સાથે ચૂંટણીના પરિણામ, સરકાર છે તે સરકાર સામેના પડકારો અને આખી ચૂંટણીને એરિયલ વ્યૂથી જો જોવી હોય તો કેવી રીતે જોઈ શકાય તેનું મૂલ્યાંકન. અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે વિરંચી શાહ, કે જેઓ ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના સેક્રેટરી છે. વિરંચીજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ. વિરંચીજી સાથે છે જે જે પટેલ, ભારતીય જનતા પાર્ટી લીગલ સેલના કન્વીનર. જે જે પટેલ, આપનું સ્વાગત છે. મિસ્ટર બી એન દસ્તુર, હી ઇઝ અ મેનેજમેન્ટ ગુરુ, સિનિયર મેનેજમેન્ટ ગુરુ. દસ્તુરજી, આપનું પણ સ્વાગત છે. અને જાણીતા એન્ટરપ્રિન્યોર રુઝાન ખંભાતા. રુઝાનજી, આપનું પણ સ્વાગત છે. રુઝાનજી, સૌથી પહેલા પરિણામ વિશેની આપની સ્પેશિયલ કોમેન્ટ. જે વિચારતા હતા, ધાર્યા હતા એના કરતા છે, અને એટલે એ રીતે ખુશી થાય છે. કારણ કે જે અમે એવરી ટાઈમ કહેતા હતા કે ભાઈ જે બી પાર્ટી આવે એને મેક્સિમમ સીટ્સ મળી જોઈએ. આ વખતે અમે કોલેશન ગવર્મેન્ટ નથી જોતું, કારણ કે આ ભારતની દેશ ત્રાસી ગઈ છે, કંટાલી ગઈ છે કોલેશન ગવર્મેન્ટ. કારણ કે એવરી ટાઈમ એ લોકોને એક્સક્યુઝ મળી જાય છે. એટલે આ વખતે આપણી જે દેશની પ્રજા છે એને બુદ્ધિપૂર્વક મતદાન કર્યું છે. દેવ સીન ટુ ઇટ કે લોકોએ બીજેપીને ફૂલ મેન્ડેટ આપ્યો છે. એટલે ધીસ ઇઝ અ ગુડ પોઈન્ટ અબાઉટ ઇટ. હવે જે જે રોજ પેલો નવા જે અમે એડવર્ટાઇઝમેન્ટ જોતા હતા, અચ્છે દિન આને વાલે, અચ્છે દિન આને વાલે. સો અમે એઝ અ શું કહેવાય, વોટર્સ, જે ભારતના વોટર્સ છે એમને એમનું કામ કર્યું છે. અચ્છે દિન આને વાલેના જે હોપ્સ હતા એ પ્રમાણે વોટ કર્યું. જે પ્રમાણે બહુ બીજી વાત સારી કરી અમને રુઝાને, કે સિંગલ પાર્ટીને બહુમતી આપીને ક્યાંક એક અલગ જ કામ કર્યું છે હિન્દુસ્તાનની પ્રજાએ છેલ્લા કેટલાય વર્ષો પછી. એક સિંગલ પાર્ટીને બહુમત ક્લિયર તમને મેન્ડેટ આપી દીધું અને હવે ચાલો, હવે આપે જે કીધું હતું તે કરીને બતાવો. ટ્રેલર હતું, ટ્રેલરમાં જે બતાવ્યું હતું, હવે આવનારા દિવસોમાં આ જ ટ્રેલર જેટલી રસપ્રદ અથવા તો માહિતીસભર અને ઉપયોગી થાય તેવી ફિલ્મ પણ આશા રાખી રહ્યા છે. ડુ યુ ફીલ દેટ જેજે, કે જે પ્રમાણે બહુમત મળ્યો છે ભારતીય જનતા પાર્ટીને ઇન્ડિવિજ્યુઅલ અને એનડીએને, જવાબદારી ઘણી વધી જશે? જી દિવાંગ, પરંતુ છેલ્લા 12 વર્ષથી નરેન્દ્ર મોદીજીનું ગુજરાતમાં જે પ્રમાણેનું શાસન ગુજરાતની પ્રજાએ જોયું અને ગુજરાતના વિકાસના મોડલના આધાર ઉપર જ દેશની પ્રજાએ નરેન્દ્ર મોદીના વિકાસના એમના ગતિ ઉપર આ મત મળ્યા છે. 1984 પછી આ પહેલું એવા રિઝલ્ટ આવ્યા છે જે કોઈ પણ એક પોલિટિકલ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યું હોય. બીજું કે શુદ્ધ જનરલ ચૂંટણીની અંદર પણ, જેમ નરેન્દ્ર મોદીજી હમણાં એમની જાહેર સભામાં કહ્યું, આ ઐતિહાસિક રિઝલ્ટ છે. દેશની પ્રજા છેલ્લા 12 વર્ષ જે વિવિધ પ્રશ્નોને લઈને જે યાચના ભોગવતી હતી, ભ્રષ્ટાચાર, આતંકવાદ, સીમા સુરક્ષિત નહીં, અનેક પ્રશ્નોથી આ દેશની પ્રજા એક એવા વ્યક્તિત્વની ખોજ કરતી હતી કે જે નિડર વ્યક્તિત્વ હોય, સ્વમાની વ્યક્તિત્વ હોય અને નિડરતા.
પોતાના આધાર ઉપર દેશના હિતમાં કોઈ નિષ્ઠુર નિર્ણય પણ લઈ શકે પાડોશી વિદેશી રાજનીતિના સંદર્ભમાં. આ સંજોગોની અંદર દેશની પ્રજાને એક એવો ચહેરાની શોધ હતી અને શોધમાં એ સપનામાં એમને નરેન્દ્ર મોદીના ચહેરો એમની નજર સમક્ષ આવ્યો અને ગુજરાતમાં જે 12 વર્ષનું શાસન અને વિકાસની અને બીજું દિવંગ તમને એ પણ કહું કે જે દિવસે નરેન્દ્ર મોદીજીને પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા એ પછી ચાર રાજ્યોની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માત્ર વિકાસના મુદ્દા પર લડી અને એનું પરિણામ આ દેશની સમક્ષ આવ્યું. એટલે ચાર રાજ્યોમાં પણ વિકાસના મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી લડી અને એ જ વિકાસના મુદ્દાને દેશની પ્રજાએ સ્વીકાર્યો. બીજું કે હવે કોંગ્રેસ જે 10 જનપદથી આ દેશનો વહીવટ ચાલતો હતો હવે આ દેશનો વહીવટ જનતાના આદેશથી ચાલશે. ફાઇન ફાઇન, ઇટ્સ અ ગુડ ગુડ. હજી મને લાગે છે કે ઇલેક્શનની સ્પીચ ક્યાંક એના જે ટોન છે એ દૂર થવામાં જે જે વાર લાગશે, કારણ કે સતત માહોલમાં પ્રચાર કર્યો છે એટલે આ બધા મુદ્દા. ઓકે ફાઇન, વી આર હવે એનાલિસિસ છે, ચૂંટણી પતી ગઈ છે, ફાઇન. વિરંચીજી, બિઝનેસ કમ્યુનિટી, જેમ કીધું કોમન મેનને પણ એક હોપ અને છેલ્લા કેટલાય સમયથી એક અનસર્ટેન જે એક આખો માહોલ હતો, રુઝાનજીએ વાત કરી કે સિંગલ પાર્ટીને બહુમતી આપીને ક્યાંક એક સારું કામ પણ કર્યું છે, લોકોમાં એક ભૂખ હતી સારા શાસનને લઈને. બિઝનેસ કમ્યુનિટી પણ ઘણી બધી અપેક્ષાઓ આ ઇલેક્શનના પરિણામોથી રાખતી હતી. મારો પહેલો સવાલ આપને વિરંચીજી કે આ પરિણામ છે એનાથી બિઝનેસ કમ્યુનિટી હેપી થશે, અને જો હેપી થશે તો કેવા કેવા પ્રકારના કાર્યોની આશા, કેવા કેવા નિર્ણયોની આશા આ ગવર્નમેન્ટ પાસેથી બિઝનેસ કમ્યુનિટીને હશે? સાહેબ, જ્યાં સુધી હેપી થવાની વાત છે તો બીજેપી અત્યારે હેપી થઈ રહી છે. બિઝનેસ કમ્યુનિટીને બીજેપી પાસેથી ઘણી બધી અપેક્ષાઓ છે. જેમ કે સૌથી મોટી વાત મોદી સાહેબ કરતા હતા કે ગ્રોથ અને ડેવલપમેન્ટની વાત આપણે કરી રહ્યા હતા. ગ્રોથ અને ડેવલપમેન્ટમાં સૌથી મોટો જે હર્ડલ હતું એ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. ઇન્ડિયામાં એવું કહેવાય છે કે લોઝ બહુ કોમ્પ્લિકેટેડ છે, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડુ બિઝનેસ. અને એક એક યુનાઇટેડ નેશન્સ અંદર એક સ્ટડી થાય છે જેની અંદર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો ઇન્ડેક્સ બહાર પડે છે, એમાં ભારતનો અત્યારે સ્થાન 134મું છે. એટલે તમે સમજી શકો છો કે આ દેશમાં બિઝનેસ કરવો ઇઝ ઓલ્સો અ ચેલેન્જ. અને જ્યારે મોદી સાહેબને બીજેપી ગવર્મેન્ટને આટલું સરસ મેન્ડેટ મળ્યું છે અને ગુડ ગવર્નન્સની કાયમ વાતો કરી રહ્યા હતા, તો સૌથી મોટું એક્સપેક્ટેશન એ છે કે ગુડ ગવર્નન્સને યુઝ કરીને ઇન્ડિયામાં બિઝનેસ કરવું સરળ બનાવે. સરળ બનાવે જેની અંદર ટેક્સ રિફોર્મ્સ આવી શકે, જેની અંદર લીગલ રિફોર્મ્સ આવી શકે, જેની અંદર જીએસટી જેવા મુદ્દાઓ પણ આવી શકે. એવા ઘણા મુદ્દાઓ છે કે જેની અંદર આ ગવર્મેન્ટ ડિસિસિવ સ્ટેપ લઈ શકશે અને ઇન્ડસ્ટ્રીને આ ઘણી અપેક્ષાઓ છે. વિરંચીજીએ વાત કરી કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આ એક બહુ મોટો પ્રોબ્લેમ, અને એના ઇન્ડેક્સમાં જે આંકડો આપ્યો તે આંકડામાં હિન્દુસ્તાન ઘણું જ પાછળ, અને ગુડ ગવર્નન્સની વાત કરી, એક્સપેક્ટેશન ઘણી હાઈ છે. એઝ અ મેનેજમેન્ટ ગુરુ, વોટ ડુ ફીલ કે એક ગવર્મેન્ટ હોય છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, દેશ ચલાવવાનો છે, ગુજરાતના મોડલને હિન્દુસ્તાનના અલગ અલગ સ્ટેટ્સમાં મૂકી અને યુએસપી બનાવી હતી નરેન્દ્ર મોદીએ ગુજરાતને એક મોડલ સ્ટેટ બનાવીને, હવે પછી જે મેનેજમેન્ટની વાત આવે છે, કારણ કે સરકાર છે પણ એક મેનેજમેન્ટ કરતી હોય છે, ઘણી બધી ભૂતકાળની સરકાર જે પણ છે એમાં ક્યાંક મેનેજમેન્ટમાં ગલતી હતી, લોકોને સાચવવાના છે, લોકોને સારું લાગે તેવું પણ કરવું છે, અને દેશને એક લેવલથી એક અપર લેવલમાં બીજા સ્પેક્ટ્રમમાં પણ પહોંચાડવું છે. મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો એક પોલિટિશિયન, એક પ્રાઇમ મિનિસ્ટરની મેનેજમેન્ટ માટેની હવે પછીના પડકારો કયા કયા હોઈ શકે છે? હિન્દુસ્તાન પડકાર તો એ છે કે જે બધા એડમિનિસ્ટ્રેટર મળશે એમને, જે બધા મિનિસ્ટરો મળશે એ બધા પોલિટિશિયનો છે, એમને મેનેજમેન્ટનો કોઈ જાતનું ભાન હોતું નથી. અમેરિકન પ્રેસિડેન્ટને જ્યારે પોતાની કેબિનેટ બનાવવાની હોય તો દેશમાંથી કોઈને પણ પકડી લઈ જઈ શકે છે. અહીંયા તો જે એમની પાસે ચૂંટાયેલા છે એમાંથી જ શોધવાના છે, એ સૌથી મોટો પડકાર છે. કારણ કે આપણી સિસ્ટમ એવી છે કે જે ચૂંટાયો છે ને એમાંથી જ કોઈ મિનિસ્ટર બનશે, અને એ સૌથી મોટો પડકાર છે. બીજો પડકાર એ છે કે બ્યુરોક્રેસી આપણી છે
એ સારી છે, એમાં કોઈ સવાલ નથી. ધે આર વેરી ઇન્ટેલિજન્ટ પીપલ, પણ પબ્લિક જે સર્વિસ બરાબર નથી આપી શકતા એનું કારણ બે કારણો છે. એક તો થોડી મગજમાં ધૂળ ભરેલી હોય છે. એક દાખલો આપું, મારા એક સ્ટુડન્ટે ગાંધીનગરમાં એક આઈએએસ ઓફિસરને પત્ર લખ્યો, ડિયર સર. એનો જવાબ આવ્યો ટેલિફોન ઉપર કે ડિયર સર કેમ લખ્યું, રિસ્પેક્ટેડ સર કેમ નહીં લખ્યું. હલો, હવે આવા ચાઇલ્ડિશ ઓફિસરો જો આપણી પાસે હોય તો એની પાસે શું આપણે એક્સપેક્ટ કરી શકીએ. છે, દેર આર ગુડ ઓફિસર્સ, પણ તકલીફ બીજી ત્યાં છે કે પોલિટિશિયનો એમને નાક પકડીને દોરાવતા હોય છે અને એમને ખબર પડી જાય છે કે પોતાના ધંધામાં આગળ વધવું હોય, પ્રોફેશનમાં આગળ વધવું હોય, પ્રમોશન લેવું હોય તો પોલિટિશિયન જે એ કરવું પડે છે. સૌથી મોટો પડકાર આ છે. રુદાનજી, જે પ્રમાણે વાત કરી મિસ્ટર દસ્તુરે કે એક પડકાર છે કે જયારે બ્યુરોક્રેટ્સને હેન્ડલ કરવા, ગુજરાતની જે 13 વર્ષનું શાસન જે પ્રમાણે બ્યુરોક્રેસીને હેન્ડલ કરી નરેન્દ્ર મોદીએ, આ અનુભવના આધારે આપ શું જોઈ રહ્યા છો આવનારા દિવસોમાં હિન્દુસ્તાન લેવલે, સેન્ટ્રલ લેવલે? જે પ્રમાણે બાબુઓની વાત કરી, ટીપીકલ જો ટોનમાં વાત કરું કોમન મેનની, તો બાબુઓની જે આખી મેનેજ કરવાની વાત છે, ડુ યુ ફીલ કે આ કોન્ફિડન્સ છે કરો કે આ જ પ્રકારની વી વિલ સી ધ સેમ સિસ્ટમ? મને 100% કોન્ફિડન્સ છે જે મિસ્ટર દસ્તુરે કહ્યું, આઈ એગ્રી વિથ હિમ, બટ નોટ ફોર ધ મિસ્ટર નરેન્દ્ર મોદી. કારણ કે તમે ગુજરાતમાં જોશો તો બાબુઓ બહુ સારી રીતે હેન્ડલ થયા છે, બ્યુરોક્રેસી બહુ સારી રીતે હેન્ડલ થઈ છે, અને મિનિસ્ટર્સો બી બહુ સારી રીતે હેન્ડલ થયા છે. કારણ કે મિસ્ટર નરેન્દ્ર મોદી હેઝ અ ગુડ હેબિટ ઓફ કીપિંગ ધ મિનિસ્ટ્રી સ્મોલ, અને હી હેઝ અ નેક ઓફ ટુ ગેટિંગ વર્ક ડન ફ્રોમ પીપલ. અને સારા લોકો બી છે અને એ લોકો કામ કરવા બી માંગે છે. એટલે વોટ આઈ હેવ અ વેરી સ્ટ્રોંગ ફિલિંગ કે મિસ્ટર નરેન્દ્ર મોદી વિલ ડુ વેલ, બીકોઝ he has to prove himself and he will see to it ke whatever his strengths are, and na bahut sara strengths hai, etle he will do well on that. Mane khali ek chinta e thai rahi chhe ke jem apne loko ne expectations bahut vadhi gaya chhe, bhayankar vadhi gaya chhe acche din aane wale wala scene ma, ane biju ke loko have aaj you know apne badha jane ke aajni tarikh ma it's a fast moving world, etle apne ma patience bahut ochi chhe, etle apne badhu fast jo jem Mr. Arvind Kejriwal na vakte bhi apne badha emna manifesto kholine besi gaya ta ke chalo appoint kari appoint kari appoint kari, etle same thing Mr. Narendra Modi na case ma thase. So I think he'll be pressurized, but I know he is an astute politician and he can take care of that pressure and bundle it in such a way ke loko ne lage ke loko ne maliyu bhi chhe, and till that time he gets a leverage to take care of whatever these type of issues which he is taking care. But I am pretty sure ke at least for the next 2-3 years Mr. Narendra Modi will show it to the people ke the India is on a growth path and there will be a very good perception about India. Jaise within 2-3 years he will show something different. નરેન્દ્ર મોદીની પેટર્ન પણ સતત વર્ષોથી આપે પણ જોઈ છે ભારતીય જનતા પાર્ટીના એક પદાધિકારી તરીકે. આપને શું લાગે છે કે જે પ્રમાણે ડિઝાઇન અને કેવા કેવા પગલાં હવે આવનારા દિવસો, કારણ કે જન આંદોલન કરવાની એક બહુ એક ટીપીકલ પેટર્ન રહી છે, કોઈ પણ એક ઇસ્યુ સ્ટેટનો ઇસ્યુ હોય એમાં બધા જ લોકોને ભેગા કરી દેવાના, આવનારા દિવસોમાં નેશનલ લેવલ પર કેવી પેટર્ન હોઈ શકે છે? આટલા વર્ષોથી નરેન્દ્ર મોદીને કામ કરતા જોયા છે આપે. નરેન્દ્રભાઈના હાર્ડવર્કનો જે સ્વભાવ છે એના કારણે ઘણા પ્રોગ્રામ્સ લઈને, તમે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર જે યોજનાઓ એમને મૂકી, એ નાની 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 યોજનાઓ નાના નાના માણસ સુધી પહોંચી, ગરીબ કલ્યાણ મેળો, કૃષિ મેળો, આ બધાના દ્વારા ગરીબ નારાયણના ઘર સુધી પહોંચવાનો પ્રયાસ નરેન્દ્ર મોદીજીએ કર્યો. અચ્છા, એમની ટોટલ જે યોજના છે એ યોજનાઓનો જો અભ્યાસ કોઈ રિટાયર્ડ આઈએએસ કરે ને અને એ પ્રજાને સમજાવવા બેસે ને તો 5-7 દિવસ થાય, એટલી બધી યોજનાઓ છે. આ જ યોજનાઓ લઈને અથવા એ યોજનામાં થોડા ફેરફાર કરીને તમારા મનની અંદર એક નક્કી હોય કે અમારે ગરીબોની સેવા કરવી છે, જે નરેન્દ્રભાઈની છેલ્લા 12 વર્ષની અંદર પેટર્ન રહી છે કે તમે ગરીબ કલ્યાણ મેળા દ્વારા નરેન્દ્ર મોદીજી એવા કોણ ગરીબ આવે છે, કયો ગરીબ આવે છે એ જોયા વગર એમના, જેમ કહ્યું બેને, બાબુઓ જ સુધી લાવે છે કે ભાઈ આ ગરીબ છે આને આપવાનું છે. એટલે એક પેટર્ન છેલ્લા 12 વર્ષની અંદર ગુજરાતમાં અમલી છે અને અનુભવ છે નરેન્દ્ર મોદીજીનો, એક નિવડેલા રાજનૈતિક રાજપુરુષ છે. બીજું કે એનડીએની સરકાર જે 5 વર્ષ શાસન કર્યો એનો તમે વિકાસ દર જો, રોજગારીની પેટર્ન જો, એક અનુભવનું મોટું ભાથું સેન્ટ્રલ લેવલે પણ અમારા
મોટા રાજનેતાઓના સંસ્કારમાં પડેલું છે. એટલે દેશનો વહીવટ કર્યો નરેન્દ્ર મોદીજી માટે ઉન્નતિ માટે. હા, એટલું જેમ સુજાનબેને કહ્યું કે બહુ મોટી અપેક્ષાઓ સપનાઓ દેશની પ્રજાએ જોયા છે અને પેશન્સ બહુ ઓછું હોય, પણ નરેન્દ્ર મોદીજી ગરીબોની યુવાનોની કિસાનોની ચિંતા કરશે. કેમ કે આ ચૂંટણી એ હું નથી માનતો કે નરેન્દ્ર મોદીજી લડ્યા હોય એવો માહોલ હતો આખા દેશમાં. દેશની પ્રજા પોતે ચૂંટણી લડી હોય અને 125 કરોડ લોકો ની આ ચૂંટણી હોય એવું અમને લાગ્યું. નરેન્દ્ર મોદીજીએ પણ સ્વીકાર્યું છે કે દેશની પ્રજા એ આ ચૂંટણી લડી છે અને દેશની પ્રજા જીતી છે. જે જે વાત કરી કે એક માહોલ બન્યો હતો, આ માહોલ વિશે ભૂતકાળમાં આ આપણા આ ચેનલ પર ચર્ચાઓ પણ ઘણી થઈ ગઈ છે, આપ પણ એમાં ભાગીદાર બન્યા છે. જે પ્રમાણે વાત કરવામાં આવી ને જે પ્રમાણે માહોલ બનાવવામાં આવ્યો હતો, હવે આ બધા માહોલ પછીના પરિણામ એના પછીની આપણી ટિપ્પણી શું છે? સમજો ને દેવાંગ, ખબર છે કે હી મેનેજિસ ઇવેન્ટ્સ વેરી વેલ, અને જે ઇવેન્ટ મેનેજમેન્ટ કરી છે અમે બિઝનેસમાં રિપલ ઇફેક્ટ. રિપલ ઇફેક્ટ એટલે શું કે ઇનિશિયલી બિઝનેસ લાવવા માટે, યુ નો, અમારે બ્રાન્ડિંગ યા પ્રમોશન કરવા માટે અમે મેનેજ કરી આખી ચીજ, અને એ રિપલ ઇફેક્ટ થી લોકો જોયે. કારણ કે યુ નો નોર્મલી પીપલ હેવ ધીસ હર્ડ મેન્ટાલિટી, એટલે એ લોકો જોયે એટલે કે ના કઈક સારું હશે એટલે આવે, બીજા એને જોઈને હજી બીજા કોઈક આવે, એટલે એમને જે આખો રિપલ ઇફેક્ટ ક્રિએટ થયો એક, એટલે દેટ વોઝ એન ઇવેન્ટ મેનેજ થિંગ. અને અત્યાર સુધીમાં એ જે થયું ને એનો આપણે અત્યારે પરિણામ જોયું છે. પણ એના લીધે એક કહ્યું ને પોઝિટિવ ચીજ શું થઈ છે કે ક્લિયર મેન્ડેટ મળ્યો છે એમને, અને બીજી ચીજ થઈ છે કે લોકોને બહુ આશા આવી છે. ધે આર વેરી હોપફુલ કે જે અચ્છે દિન આને વાલે, જે આપણું ફ્યુચર ચેન્જ થશે. લેટ અસ સે કે નાઉ એવરી ઇન્ડિયન ઇઝ હોપફુલ કે જેમ ગુજરાતમાં છે એમ બધે 24/7 ઇલેક્ટ્રિસિટી હશે. એવરી ઇન્ડિયન ઇઝ હોપફુલ કે જેમ ગુજરાતમાં આટલું જોબ જનરેશન થયું, એમ્પ્લોયમેન્ટ થયું, બધે થશે. એવરી ઇન્ડિયન ઇઝ હોપફુલ કે જેમ ગુજરાતમાં આટલું બિઝનેસ વિકસાવ્યું છે, ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થયો છે, તો એમ આખું ઇન્ડિયામાં થશે. એટલે આ જે લોકોને બેઝિક નીડ છે, રોટી કપડા મકાન, તો આ બધી નીડ્સ હવે ધેર હોપફુલ કે જેમ ગુજરાતમાં જે બતાવવામાં આવ્યું છે આટલા વર્ષોથી 10 વર્ષના રેકોર્ડથી, તો હવે એ જે હોપ લોકોને જાગ્યો છે કોઈ બી રીતે બતાવ્યું હોય, એનો વોટ એવર ફેક્ટ ફિગર સાચું જેટલું અત્યારે આપણે એમાં ના પડે. કારણ કે એ ચૂંટણી પહેલા બધું આપણે ડિસ્કસ કરે, ચૂંટણી વખતે ડિસ્કસ કરી ચુક્યા છે કે ફેક્ટ કેટલા સાચા જૂઠા બધું. પણ હવે લોકો એ એક્સેપ્ટ કરી લીધું છે, અને જ્યારે એક્સેપ્ટ કર્યું છે અને હવે નાઉ ઇટ ઇઝ ધ ટાઈમ ટુ નાઉ ડિલિવર. કારણ કે કોમ ને કે લેટ અસ સે ફૂડ ઇન્ફ્લેશન, જેનાથી આપણે સૌથી વધારે આપણે હર્ટ થયા છે ફૂડ ઇન્ફ્લેશન થી. આપણે જોઈએ કે નેક્સ્ટ 6 મહિનામાં કેટલું ફૂડ ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવશે. આપણે સૌથી વધારે જેને કે આપણે બધા કહે છે બ્લેક મની પાછા લાવવા માટે, બ્લેક મની 5 વર્ષ થઈ ગયા યુપીએ ના લાવી શકી. હવે આપણે જોઈએ કે આપણા બ્લેક મની પાછા કેવી રીતે આવશે. આપણે બધા થયા છે કે આપણા નવા જોબ્સ નથી આવ્યા, તો આપણે એ જોઈએ છે. બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, કરોડો રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અટકી ગયા હતા બીકોઝ ઓફ વોટ એવર રીઝન્સ. એટલે હવે એ બધું, આ બધી ચીજો, યુ નો, વી ઓલ, એટલે બધી પ્રજા છેલ્લે નેક્સ્ટ 6 મંથમાં જોઈને આમ તાકી તાકીને જોશે કે ભાઈ આ થયું કે નહીં, થયું કે નહીં, થયું કે નહીં. અને અત્યારે ધ ગુડ પોઈન્ટ ઇઝ કે વી આર હોપફુલ કે વી એક્સપેક્ટ કે મિસ્ટર મોદી વિલ બી એબલ ટુ ડિલિવર. એટલે હવે જે પેલું મેનેજ ચીજ હતી આપણે હવે એને એક વાર ભૂલી જઈએ અને હવે આપણે લેટ અસ મૂવ ફોરવર્ડ. પણ હા, એવી બીજી વાત તમારી સાચી છે કે જે મેનેજ હતી એ અહીંયા બી થોડું મેનેજ કરવું જ પડશે. કારણ કે મેં ના કહ્યું કે લોકોના પરસેપ્શન એ પોઈન્ટમાં મૂકવા જ પડશે, ના તો લોકો હિંમત હારી જશે. એટલે એ બી, એ હજી બી આ ચીજ મેનેજ જોવાની જ છે.